ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં ડ્રેનેજ લાઈનો ચોકઅપ થઈ જવાની સમસ્યાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશતના પગલે કેટલાક લોકો જાહેર માર્ગો ઉપરથી વહેતા પ્રદૂષિત પાણીના કારણે ઘરમાં જ પુરાઈ રહેવાનો વાળો આવ્યો હતો. ત્યારે ધાર્મિક તહેવારોને લઈ જાહેર માર્ગો ઉપર વહેતું પ્રદૂષિત પાણીના નિકાલ માટે સ્થાનિકોએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવ્યા બાદ નગરસેવકને ઉગ્ર રજૂઆત કરતા નગરપાલિકાએ પણ તાબડતોબ વોર્ડ નંબર 8માં દોડી આવી ડભોયાવાડ, ફાડા તળાવ, સૈયદવાડ સહિતની જામ થયેલી ડ્રેનેજ લાઈનની ટેન્કોમાં ફોકલેન્ડ મશીન વડે પ્રેશર મારી કચરો બહાર કાઢતા અનેક ટેન્કોમાંથી પ્રદૂષિત પાણીના ફુવાળા ઉડતા નજરે પડ્યા હતા, જેના પગલે અત્યંત ગંદકીના ખડકલા જોવા મળ્યા હતા. જેથી આ તમામ વિસ્તારમાં ગંદકી દૂર કરી ડીડી પાવડર છંટકાવ કરી સફાઈ કરતા સ્થાનિકોમાં ખુશીની લહેર પસરી જવા પામી હતી. ત્યારે ભરૂચ નગરપાલિકા દર 15 દિવસે આવી કામગીરી કરે તો આ વિસ્તારમાં પ્રદૂષિત પાણીનો ભરાવો ન થાય અને રોગચાળાને ડામી શકાય તેમ લોકોએ જણાવ્યું હતું. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.